માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રમત રમતા નાના બાળકોને એકલા મૂકતા પહેલા 100 વાર વિચાર કરવા મજબૂર થવું પડે તેમ છે. કારણ કે સુરતમાં 1.5 વર્ષની બાળકી ઘરે રમી રહી હતી ત્યારે અચાનક પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી, જેથી બાળકીનું મોત થવા પામ્યું છે. પેસ્તાના સિદ્ધાર્થનગરમાં રહેતા શાહ પરિવારની 1.5 વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી. આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી. ઘરમાં ચોમાસુ હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો પાણીના ભર્યા હતા. જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ હતી, જેથી બાળકીનું ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતા મોત થવા પામ્યું છે. મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહે કહ્યું કે બાળકે પાણી ડોલમાં ઊંધામાંથી પડી હતી, તેની માતાની નજર પડતા તે દોડી ગઈ હતી. ત્યારબાદ અમે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈ આવી ગયા હતા. આજે તબીબોએ તેમને મૃત જાહેર કરી છે. બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ, રિટર્ન ફેન્યુઝ.